તમે હજુ સુધી મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સતત મળતું રહે। આજે આપણો ટોપિક છે ત્રીજા પાઠનો સાપેક્ષ વેગ। આ ટોપિક આપણા પુસ્તકમાં બહુ નાનો આપ્યો છે, ખાલી બે સૂત્ર પદ કહી દીધા છે, પણ તમે જાણો છો કે તમારે કોઈ કોમ્પિટિશન એક્ઝામમાં ઊભા રહેવાનું છે, એમાં સ્કોર લાવવાનો છે અને બને ત્યાં સુધી સારામાં સારી શાખામાં તમારે જવાનું છે। તેથી ફિઝિક્સનો કોઈ પણ ટોપિક ભલે પુસ્તકમાં આપણે પાંચ લીટી લખેલી હોય પણ આપણે ડિટેલમાં સમજવું જોઈએ। કેમ કે આપણે ભલે થિયરીકલ ન પૂછી નાખીએ એટલું બધું, પણ આપણે કોમ્પિટિશન એક્ઝામની અંદર આ બધા પોઈન્ટ બહુ મહત્વના છે। પહેલાં તો સમજીએ કે સાપેક્ષનો અર્થ શું થાય। આ સાપેક્ષનો અર્થ શું, માનો કે આ રીતે બે મકાન છે, આ એક મકાન અને આ બીજું મકાન, એ અને બી, આની ઊંચાઈ 50 મીટર છે, આની ઊંચાઈ 20 મીટર છે। તો તમને પૂછું કે બી મકાન કરતા એ મકાન, બી મકાનની સાપેક્ષે એ મકાન કેટલું ઊંચું છે, તો તરત તમે કહેશો કે 30। તો કેવી રીતે આવ્યું કે 50 - 20 કર્યા એટલે આની સાપેક્ષમાં આનું મૂલ્ય આટલું વધારે છે। આ સાપેક્ષ એટલે સરખામણી। એવી રીતે કોઈ બે વિદ્યાર્થીને માનો કે 10માનું રિઝલ્ટ પડ્યું હોય અને એકને 85% આવ્યા હોય અને એકને 80% આવ્યા, તો 80% વાળો વિદ્યાર્થી એમ કહેશે કે મારી સાપેક્ષમાં આને 5% વધુ, આમ સરખામણી। એમ અહીંયા પણ આપણે સાપેક્ષ વેગ સમજવાનો છે એટલે વેગની પણ શું થઈ, સરખામણી થઈ। તમે ટ્રેનમાં બેઠા હોય અને ટ્રેન ગતિ કરતી હોય અને સામેથી બીજી ટ્રેન ગતિ કરતા કરતા આવે આ રીતે સામસામે, તો તમને આ ટ્રેનની ઝડપ વધુ લાગશે। પણ કોઈ અવલોકનકાર રોડ ઉપર ઉભો અને આ ઘટના જોવે તો એને આ ટ્રેનની ઝડપ તમારા સાપેક્ષમાં ઓછી લાગશે। આમ ગતિ કરતા હોય તો તમને ઝડપ કેવી લાગે, વધુ લાગે। જ્યારે રોડ ઉપર ઉભેલા અવલોકનકારને આ ટ્રેનની ઝડપ તમને જે દેખાય અનુભવાય એના કરતાં ઓછી લાગશે। જો બંને ટ્રેન એક જ દિશામાં ગતિ કરતી હોય અલગ અલગ વેગે, તો તમને આ ટ્રેનની ઝડપ ઓછી અનુભવાશે જ્યારે પેલા અવલોકનકારને તમારી સાપેક્ષમાં વધુ। આમ અવલોકનકાર ક્યાં છે, એક જ પદાર્થની ગતિનું અવલોકન કરતા હોય અને બે અલગ અલગ નિર્દેશ ફ્રેમ હોય તો પણ આ બંને અવલોકનકાર એ જ પદાર્થની ગતિ અલગ અલગ દેખાય, અલગ અલગ અનુભવાય। એટલા માટે સાપેક્ષ શબ્દ બહુ મહત્વનો છે અને આ થિયરી આગળ જતા ટૂંકા પ્રશ્નની બાબતમાં ઘણી બધી જગ્યાએ તમારે આના અર્થ સમજવા પડશે। તો આપણે અત્યારે સમજીએ છીએ સાપેક્ષ વેગ। તો સાપેક્ષ વેગ સમજીએ આપણે, માનો કે આ બે કાર છે, આ કાર આ બી કહી દો, આની ઝડપ છે 40 કિલોમીટર પ્રતિ કલાક અને બીજી કાર છે, આની કીધું 1 અને આ એ કારની ઝડપ છે માની લો કે 70 કિલોમીટર પ્રતિ કલાક। તો તમને પ્રશ્ન પૂછું, એનો વેગ બીની સાપેક્ષમાં કેટલો વધારે છે, તો તમે તરત કહેશો કે 70 માંથી 40 બાદ કર દો એટલું, મતલબ તમે આવું કહેશો કે 70 માંથી 40 આ એનો વેગ, એમાંથી બીનો વેગ બાદ કર દો
30 જવાબ આવી જાય એ આની સાપેક્ષમાં a નો વેગ આટલો વધુ તો આને આમ લખાય a નો વેગ કોની સાપેક્ષમાં b ની સાપેક્ષમાં જવાબ વર્ત લખ્યો તો તમારે શું કાઢવાનું આ પદની સાપેક્ષ આનો વેગ એટલે a નો વેગ પહેલા પદનો હંમેશા વેગ હોય કોની સાપેક્ષમાં તો બીજા પદની સાપેક્ષમાં b ની સાપેક્ષે a નો વેગ b ની સાપેક્ષે આ અર્થ તો આ વિદ્યાર્થી બોલે તો ચાલે b ની સાપેક્ષ a નો વેગ ચલો આ રીતે લખેલું તો શું કહેશો તમે તો તરત કહેશો કે આ ની સાપેક્ષ આનો વેગ અથવા શું આ રીતે લખવું હોય તો b નો વેગ કોની સાપેક્ષમાં a ની સાપેક્ષમાં b નો વેગ એની સાપેક્ષે અહીંયા બી પેલું છે ને તો અહીંયા શું લખાય બી બી માઇનસ બી આ બરાબર યાદ રાખવાનું અને આ રીતે હોય ને એ બી તો પેલો એ આવે અને પછી બી આવે અને બી એ હોય તો બી બી માઇનસ બી બરાબર ધ્યાન આવી ગયું એ હોય તો પહેલા એ બી હોય તો બી એમ બી એ હોય તો બી માઇનસ એ તો આ શું કહેવાય એ નો વેગ બી ની સાપેક્ષમાં આને શું બોલાય બી નો વેગ એની સાપેક્ષમાં કોઈ એક સિસ્ટમ પાડવાની આ બંને છે ને એ બી અને બી એ પરસ્પર વિરુદ્ધ અહીંયા ખાલી સદિશ બતાવવા ખાતર બતાવું છું એટલે આગળ જતા સદિશ વાળી વાત આવે એટલે આ બંનેનો વેગ કેવો માનો કે આમાં પ્લસ 30 જવાબ આવતો હોય તો આમાં જવાબ કેવો આવે માઇનસ 30 આપણા ઉદાહરણ આ સાપેક્ષ સાપેક્ષ એટલે શું આની કમ્પેરિઝનમાં એમ કોઈ પણ જગ્યાએ ગતિનો જે અભ્યાસ થાય હંમેશા અવલોકનકાર પોતાની સાપેક્ષમાં જ અભ્યાસ કરે અવલોકનકાર હંમેશા પોતાની સાપેક્ષમાં જ અભ્યાસ કરે અવલોકનકાર પોતાની જાતને સ્થિર માને એટલે પોતાનો જે કાંઈ વેગ હોય એને ઝીરો બનાવે અને એ ઝીરો બનાવવા માટે જે ફેરફાર કરે એટલો ફેરફાર પદાર્થના વેગમાં થાય તેથી અવલોકનકારની સાપેક્ષમાં એ પદાર્થનો વેગ કહેવાય એક ઉદાહરણ આપું તમને તમે ટ્રેનમાં બેઠા હોય અને ટ્રેનની ઝડપ છે માનો કે 70 કિલોમીટર પ્રતિ કલાક તમે બારી ખોલો છો અને બારી ખોલ્યા પછી તમે કહેશો કે જો ઝાડ ગતિ કરે છે તો તમે એક અવલોકન કરી તમારો વેગ 70 હતો હવે એ વેગને 70ને આપણે ઝીરો બનાવવો પડે કેમ કે તમે અવલોકનકાર પોતાની જાતને હંમેશા સ્થિર માને છે હવે 70માંથી 70 બાદ કરો તો ઝીરો અને ઝાડનો વેગ ખરેખર ઝીરો હતો એમાંથી 70 બાદ કરો તો માઇનસ 70 આવે એટલા માટે ઝાડ તમારા ટ્રેનની ઝડપ જેટલી ઝડપથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તમને દેખાય છે કેમ કે તમે અવલોકનકાર છો તમે તમારી જાતને સ્થિર માનો છો અને સ્થિર બનાવવા માટે જે ફેરફાર કરો એટલો વેગનો ફેરફાર પદાર્થમાં થાય તેથી અવલોકનકારની સાપેક્ષમાં વેગ કહેવાય એટલે હંમેશા આ બી છે ને એ અવલોકનકાર કહેવાય એની સાપેક્ષમાં એનો વેગ આ એ છે ને અવલોકનકાર કહેવાય એની સાપેક્ષમાં બીનો વેગ એટલે હંમેશા કેવી રીતે લખાય એ બી હોય તો એ માઇનસ બી બી એ હોય તો બી માઇનસ એ ઘણા બધા વિદ્યાર્થીને પ્રશ્ન થાય છે કે આ બાદ બાકી કેમ થાય છે તો એનું એક્ઝેક્ટ કારણ શું તો આપણે એક્ઝેક્ટ કારણ સમજીએ ચલો એક ઉદાહરણ લઉં છું આ એ પદાર્થ અને આ છે બી ચલો આને બી આપી દઉં આને એ આનો વેગ 8 મીટર પ્રતિ સેકન્ડ અને આ ડી પદાર્થનો વેગ છે 3 મીટર પ્રતિ સેકન્ડ જો બંને પદાર્થ એક જ દિશામાં ગતિ કરે છે અને આ દિશા મેં ધન લઈ લીધી છે એક જ પરિમાણ હોય ને તો કોઈ દિશા ધન લીધી આપણે આ અવલોકનકાર છે અવલોકનકાર કોણ બી
અને પદાર્થ કોણ E ગતિનો અભ્યાસ કોણ કરવાનો છે A નો અને અવલોકનકાર કોણ છે B છે આ પદાર્થ છે ગતિકર હવે હંમેશા અવલોકનકાર પોતાની જાતને કેવી સ્થિર બનાવે ચલો મારે આ વેગને 0 બનાવવો છે તો 3 માંથી હું 3 બાદ કરીશ તો 0 થશે તો જેટલો ફેરફાર આમાં કરો એટલો જ ફેરફાર આમાં કરાય તેથી આમાં પણ હું 3 બાદ કરીશ એટલે જવાબ આવશે 5 તો 5 શું જવાબ આવ્યો VA માઈનસ VB આને જ કહેવાય VBE એટલે હંમેશા અવલોકનકારનો જે કંઈ વેગ હોય એને 0 બનાવવો પડે અને એ 0 બનાવવા માટે જે ફેરફાર કરીએ બાદબાકી કરીએ એટલો બાદબાકી અહીંયા થાય તો આને કહેવાય એ નો વેગ કોની સાપેક્ષમાં બી ની સાપેક્ષમાં આ એકદમ રિયલ વસ્તુ એક પરિમાણ પણ જો આ બી નામનો પદાર્થ આમ ગતિ કરતો અને એ નામનો પદાર્થ આમ ગતિ કરતો આ પદાર્થ છે અને આ અવલોકન કરે છે આનો વેગ ધારો કે ઉપરના જેમ જ 8 લઈ લો પ્લસ અને બી પદાર્થનો વેગ લઈ લો માઈનસ 3 કેમ કે જો દિશા વિરુદ્ધ થઈ ગઈ ને એટલે માઈનસ થઈ ગયો છે એ પરિમાણ છે તેથી હંમેશા એક દિશા ધન લઈ તો વિરુદ્ધ દિશા કેવી માઈનસ હવે આ અવલોકનકાર છે એ હંમેશા પોતાની જાતને સ્થિર બનાવે હવે મારે આ 0 જવાબ લાવવો છે તો આમાં કેટલા મિનિસ પ્લસ 3 તો 0 થાય માઈનસ 3 વત્તા 3 એમ અહીંયા પણ 8 છે તો એમાં પણ કેટલા ઉમેરવાના 3 જો અહીંયા વત્તા 3 ખરા ને તો અહીંયા એ વત્તા 3 તો જવાબ કેટલો આવ્યો 8 ને 3 11 તો આ થયું એ નો વેગ બી ની સાપેક્ષમાં પણ બી નો વેગ કેવો છે માઈનસ છે બરાબર એ નો વેગ બી ની સાપેક્ષમાં વી એ બી હવે આ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય ને એટલે યાદ રાખવાનું હવે મગજમાં એક જ ખ્યાલ બેસાડો બે પદાર્થ એક જ દિશામાં ગતિ કરતા હોય બે પદાર્થ એક જ દિશામાં ગતિ કરતા હોય અને તમારે સાપેક્ષ વેગ શોધવાનો હોય તો હંમેશા બાદ બાકી થઈ જાય અને બંને પદાર્થ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય આમ અથવા આમ અને એવા કોઈ ટૂંકા પ્રશ્નમાં સાપેક્ષ વેગ શોધવાનો હોય તો આ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે બી એ વત્તા બી બી થઈ જાય એક જ દિશામાં ગતિ હોય તો બાદ બાકી એક જ દિશામાં ગતિ હોય તો બાદ બાકી અને વિરુદ્ધ દિશામાં ગતિ હોય તો સરવાળો ચોર ભાગે છે અને પોલીસ પાછળ પડે છે તો આવી ઘટનામાં તમારે સાપેક્ષ વેગ શોધવાનો હોય તો બાદ બાકી થાય પણ બે કાર છે એ અને બી આમ આવે છે એકબીજા તરફ અથવા વિરુદ્ધ જાય છે અને એવા કોઈ ટૂંકા પ્રશ્નમાં સાપેક્ષ વેગ શોધવાનો હોય તો હંમેશા સરવાળો કરવાનો આ એક જ પરિમાણની વાત છે એક જ દિશા હોય તો સાપેક્ષ વેગમાં બાદ બાકી એક જ દિશામાં બંને પદાર્થ ગતિ કરતા હોય એક અવલોકનકાર કહેવાય એક પદાર્થ કહેવાય એક જ દિશામાં ગતિ કરતા હોય તો બાદ બાકી અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય આમ અથવા આ રીતે તો એવા સંજોગોની અંદર એક વેગ ધન લો બીજો ઋણ લો એટલે ઓટોમેટિક વધતા થઈ જાય એટલે આવા કોઈ પણ ટૂંકા પ્રશ્નમાં તમારા મગજમાં આ ખ્યાલ બરાબર બેસાડી દેવાનો એક જ દિશામાં ગતિ હોય તો સાપેક્ષ વેગમાં બાદબાકી એ નો વેગ બી ની સાપેક્ષમાં અને આ રીતે વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા હંમેશા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને આ રીતે આપણા કોઈ પણ ટૂંકા પ્રશ્નને સોલ્વ કરવાના ટેક્સ્ટની અંદર તો ખાલી આ બે સૂત્ર જ છે પણ ઘણા બધી કોમ્પિટિશન એક્ઝામની અંદર તમને આ બધી જ બાબતો એકદમ ક્લિયર હોવી જોઈએ આ ટોપિકને સમજવા માટે કેટલાક ટૂંકા પ્રશ્નોની બાબત સમજાવું છું મને ક્યાં ટ્રક છે આ ટ્રક અને તમને એની ઝડપ આપી છે 50 કિલોમીટર પ્રતિ કલાક
तो हमेशा कोई पण वाहनी झड़प हमेशा कोनी सापेक्ष में होय जमीन नी सापेक्ष में એટલે આ 50 આપી છે ટ્રક ની ઝડપ તો કોની સાપેક્ષ માં નરવાણી જમીન ની સાપેક્ષ માં જમીન ને અંગ્રેજી માં ગ્રાઉન્ડ કે અથવા જી ન લખો તો ચાલે એમ જ સમજવાનું કે આ વાહન ની ઝડપ 50 આ વાહન ની ઝડપ 70 તો હંમેશા જમીન ની સાપેક્ષ માં જમીન ને સ્થિર બનાવી અને એની સાપેક્ષ માં 50 કિલોમીટર પ્રતિ કલાક આપી છે એમ અટકાવવાનું જે કે આંકડા કે માહિતી આપી હોય એ હંમેશા જમીન ની સાપેક્ષ માં વિચારવાનું બીજો પ્રશ્ન મગજમાં બેસાડ્યો આ ટ્રેન છે એ અથવા બી આ બીજી ટ્રેન છે એ આમ એક જ દિશામાં જાય છે આ ટ્રેનનો વેગ બી માનો કે 50 છે ચાલો આપણે 80 લઈએ આ ટ્રેનનો વેગ વી 40 કિલોમીટર પ્રતિ કલાક એમ અહીંયા પણ કિલોમીટર પ્રતિ કલાક આ ટ્રેનની લંબાઈ છે L2 અને આ ટ્રેનની લંબાઈ છે L1 હવે તમને પ્રશ્ન શું પૂછાયો કે આ જે ટ્રેન છે જો કે આની જડપ વધારે બતાવે છે આપણે થોડું ચેન્જ કરી દઈએ એક જ દિશા છે ને લાંબાનું કે 40 કિલો અને 80 કિલો આંકડા કી માહિતી તો ખાલી સમજવા પડતી છે હવે તમને પ્રશ્ન પૂછાય કે બી નામની ટ્રેન એ ટ્રેનને બી ટ્રેન એ ટ્રેનને કેટલા સમયમાં ઓવરટેક કરશે ઓવરટેક એટલે તમે સમજી શકો છો કે આ રીતે બંને ટ્રેન જતી હોય આ એ અને આ બી છે આ બી છે બીની ઝડપ વધારે છે તો આ ઓવરટેક કરે એટલે ઓવરટેકનો અર્થ કેવો થાય કે આ રીતે આમ આગળ આવી જાય આટલા એમ છે કે બી નામની ટ્રેન એ ટ્રેનને ઓવરટેક કરે એટલે અહીંયાથી ક્યાં આવે અહીંયા ત્યારે લાગતો સમય કેટલું આ સમયની ગણતરી પૂછી છે L1 અને L2 ટ્રેનની લંબાઈ ધારો કે 100 અને 150 આપી છે એમ સમજી લઈએ આ છે 100 અને આ છે 150 ટ્રેનની લંબાઈ આપી છે મીટર આ પણ ઝડપ પણ આપણે મીટરમાં લખી દીધી મીટર પ્રતિ સેકન્ડ એટલે કન્વર્ટ ના કરવું પડે તો આવા ટૂંકા પ્રશ્નની અંદર પહેલા સાપેક્ષ વેગ શોધી કાઢવાનું કયો શોધવાનું બી બી માઇનસ બી એસીમાં 40 બાદ કરો તો આ આવ્યો 40 મીટર પ્રતિ સેકન્ડ વી બી એ આનો અર્થ એવો થાય કે એ ટ્રેનને સ્થિર માની લીધી એની સાપેક્ષમાં બી ટ્રેનનો વેગ શોધી કાઢ્યો એ સ્થિર હોય એની સાપેક્ષમાં બી ટ્રેનનો વેગ કેટલો 40 પછી આપણું સિમ્પલ સૂત્ર વાપરવાનું કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય હવે આ ટ્રેન ને ઓવરટેક કરે તો અંતર કેટલું કાપે તો હમણાં મેં સમજાવ્યું આ રીતે જો આ ટ્રેન આને ઓવરટેક કરે તો આટલેથી આટલું અંતર થાય ને હવે આની લંબાઈ L1 છે આની લંબાઈ L2 છે તેથી અંતર કાપશે L1 વત્તા L2 ત્યારે ઓવરટેક થાય ભાગ્યા સમય t સાપેક્ષ વેગ કેટલો 40 હવે તમારે સમય શોધવાનો હતો L1 ની કિંમત 100 મૂકી દો L2 ની કિંમત 150 મૂકી દો સમય ફાઇન્ડ કરવાનો આ રીતે એટલે આ રીતે ઓવરટેક ની વાત આવે ને તો આમ સમજવાનું કે આને સ્થિર માની લો આની સાપેક્ષમાં આનો વેગ શોધી કાઢો પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમય વાપરો અંતર કેટલું L1 વત્તા L2 જેટલું કેમ કે B ટ્રેન A ટ્રેનને ઓવરટેક કરે તો અંતર L1 વત્તા L2 હવે L1 વત્તા L2 આપ્યા હોય ટી શોધવાનો હોય તો ત્યારે પ્રશ્ન સોલ્વ થઈ જાય આવો જ બીજો પ્રશ્ન આ બંને ટ્રેન આમ ગતિ કરે છે પરસ્પર વિરુદ્ધ આ છે બી ટ્રેન ને આ છે એ માને કે આનો વેગ આપ્યો છે
चालीस आने वेग आप ट्रेन नो मान लो कि तीस मीटर प्रति सेकंड आंकड़ा की माहिती खाली समझवा અને લંબાઈ પણ તમને આપી છે L2 અને L1 મારો કે L2 ની કિંમત 100 અને L1 ની કિંમત 150 જે આપી હોય ટૂંકા પ્રશ્નમાં હવે તમને બરાબર ખબર પડી કે સાપેક્ષ વેગ શોધો જો હવે એમ કહે છે કે આ બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરે ત્યારે લાગતો સમય કેટલો ક્રોસ નો અર્થ આવો થાય આ ઓવરટેકની ક્રોસ ત્યારે લાગતો સમય કેટલો તો આપણે પહેલા સાપેક્ષ વેગ શોધી કાઢવાનો ધારો કે એ ટ્રેનને સ્થિર માનો તો VB માઇનસ માઇનસ VB તેથી VB વત્તા VB મેં હમણાં તમને શીખવાડ્યું કે વિરુદ્ધ દિશા હોય ને તો સાપેક્ષ વેગમાં સરવાળો થઈ જાય એટલે 40 વત્તા 30 બરાબર 70 આ થાય B નો વેગ એની સાપેક્ષમાં વિરુદ્ધ હતો ને એટલે સરવાળો કરી દેવાનો હવે વેગ બરાબર શું લખાય અંતર ભાગ્યા સમય અંતર કેટલું બંને ટ્રેનની લંબાઈ છે ભાગ્યા સમય હવે પરીક્ષામાં જે ભાગ્યું હોય એ તમને આમાંથી મળી જાય આમ એક જ દિશા હોય ને તો સાપેક્ષ વેગમાં બાદ બાકી કરવાની પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમય બંને ટ્રેનની લંબાઈનો સરવાળો ભાગ્યા સમય જે આવે તમને માગેલું એ મળી જશે આ રીતે વિરુદ્ધ દિશા હોય ને તો સાપેક્ષ વેગમાં સરવાળો કરવાનો આ સાપેક્ષ વેગ મળ્યો એની સાપેક્ષમાં બી નો વેગ મળ્યો હવે વેગ બરાબર અંતર ભાગ્યા સમય આ રીતે આવો જ બીજો ટૂંકો પ્રશ્ન તમને સમજાવું આ ટ્રેન છે ધારો કે એ વેગ આપ્યું છે 50 અને આ પુલ છે આ પુલની લંબાઈ આપી છે L2 ટ્રેનની લંબાઈ આપી છે L1 હવે તમને પ્રશ્ન પૂછો કે આ ટ્રેન પુલ ઉપરથી પસાર થાય અને બીજા છેડે આવી જાય ત્યારે લાગતો સમય કેટલો તો આ જે વેગ આપ્યો છે ને એને સાપેક્ષ વેગ ગણી નાખો કેમ કે પુલને તો વેગ જ ના હોય માનો કે પુલનો વેગ બાદ કરો તો ઝીરો જ થાય એટલા માટે આપણે જે બી એ ટ્રેનનો વેગ આપ્યો હોય એ ટ્રેનને આપણે કેવી ગણવાની સાપેક્ષ આ સાપેક્ષ વેગ જ ગણી કરવાનો પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમય અંતર કેટલું તો L1 વત્તા L2 ભાગ્યા સમય t આ રીતે ગણવાનું આવો દાખલો ઘણી વખત કેવું પૂછાય કે આ ટ્રેન છે આ ટ્રેન અને એક નાનું પક્ષી છે અને ટ્રેનને ક્રોસ કરે છે એટલે આ છેડેથી એન્જિનવાળા ભાગથી ગાર્ડના ડબ્બાના અંતિમ છેડે જાય છે અને પક્ષીને ટ્રેનને ક્રોસ કરતા લાગતો સમય કેટલો તો આવો પ્રશ્ન હોય ને તો પહેલાં તો સાપેક્ષ વેગ શોધી કાઢવાનો ટ્રેનને સ્થિર માનવાનું અને પક્ષીનો વેગ શોધી કાઢવાનો પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર વાપરવાનું પણ અહીં અંતર કોનું લેવાનું ફક્ત ટ્રેનનું લેવાનું લંબાઈ લેવાનું કેમ કે પક્ષી બહુ નાનું હોય તેથી પક્ષીની લંબાઈ આપણે અવગણવાની તેથી આને માનો કે ટ્રેનની લંબાઈ L1 હોય તો અંતર કેટલું લેવાનું L1 જ લેવાનું L2 વાળું પદ જીરો એટલે પક્ષીની લંબાઈ કેટલી જીરો એટલે આવા કોઈ પણ ટૂંકા પ્રશ્નમાં પહેલાં સાપેક્ષ વેગ શોધી કાઢો પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર વાપરો અને તમારા પ્રશ્નનું ત્યાં સોલ્યુશન આવી જશે જો વિદ્યાર્થી મિત્રો મેં તમને આ સાપેક્ષ વેગનો ટોપિક શીખવાડ્યો એક ડિટેલમાં છે હજી પણ આમાં બહુ પ્રેક્ટિસ માંગે છે ઘણી બધી પ્રેક્ટિસ તમે ટૂંકા પ્રશ્નો બે ટ્રેન ગતિ કરતી હોય એક ટ્રેન ઉપર વાંદરો હોય અને વાંદરો દોડતો હોય અને બીજી ટ્રેનમાં અવલોકનકાર હોય એ અવલોકનકારને વાંદરાનો વેગ કેટલો લાગે આવા ઘણા બધા એસક્યુ પૂછાય છે તો તમારે ખાલી એક ટેમ્પરરીમાં અમુક પ્રશ્નો સમજાવ્યા છે
આ રીતે હોય તો હંમેશા શું સમજવાનું કે જમીનની સાપેક્ષમાં જ વેગ ગણાય. આ બધા જે વેગ આપ્યા છે ને 80 40, એ બધા જમીનની સાપેક્ષમાં કહેવાય. પહેલાં સાપેક્ષ વેગ શોધી કાઢવાનો, એકને સ્થિર માનો, બીજાનો વેગ શોધી કાઢવો એની સાપેક્ષમાં, પછી વેગ બરાબર અંતર ભાગ્યા સમય, અંતર કેટલું લેવું વિચારવાનું. આ રીતે હોય તો L1 વત્તા L2 ત્રણેય ત્રણ ઘટનામાં. પણ માનો કે આની લંબાઈ બહુ જ નાની હોય, અવગણવા જેટલી હોય, તો ફક્ત L1 જ લેવાય. એમ આ બધા સ્થિર હોય, માનો કે પુલ સ્થિર હોય, તો આ જે ટ્રેનનો વેગ છે એ જ વેગ કેવો ગણવાનો? સાપેક્ષ વેગ ગણવાનો. એટલે હંમેશા સાપેક્ષ વેગ આપણા કોર્સમાં એક જ પરિમાણમાં છે. અને જ્યારે તમે MCQની બુક સોલ્વ કરશો ત્યારે આના ઘણા બધા દાખલા, ટૂંકા પ્રશ્નો તમને સોલ્વ કરવા પડશે. ત્યારે આ બેઝનો ઉપયોગ કરવાનો અને ખ્યાલ રાખવાનો, એક જ દિશામાં ગતિ કરે અને સાપેક્ષ વેગ શોધવાનો તો બાદ બાકી, વિરુદ્ધ દિશામાં ગતિ કરે આમ અથવા આમ, અને સાપેક્ષ વેગ શોધવાનો હોય ત્યારે હંમેશા સરવાળો, એક જ દિશા તો બાદ બાકી, અને વિરુદ્ધ દિશા તો સાપેક્ષ વેગમાં શું થાય? સરવાળો. આ એક જ પરિમાણમાં સાપેક્ષ વેગની વાત આવી. સાપેક્ષ એટલે શું? કમ્પેરિઝન. એની સાપેક્ષમાં બીનો વેગ કેટલો, તો શું લખાતું હતું? VBA, VB માઇનસ VA. બીની સાપેક્ષમાં એનો વેગ કેટલો, તો કેવી રીતે લખાતો હતો? VAB બરાબર VA માઇનસ VB. આ સાપેક્ષ વેગ પુસ્તકમાં એક નાનો પેરેગ્રાફ છે, એટલે થિયરીની જેમ નહીં પણ ટૂંકા પ્રશ્નોની જેમ આ વાત તમારે બરાબર સમજવાની છે.